પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ પર લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન છે છે અહીંયા સ્ટેપ આ દોસ્તો તમે કરશો તો તમને ફ્રીમાં મળશે એક પણ રૂપિયો તમારો જશે નહીં તો દોસ્તો આશા રાખો છું કે તમે બધા જ મિત્રો મજામાં હશો અને જેટલી પણ નવી નવી સરકારી ભરતીઓ આવે છે તેના સમયસર સમજીને ફોર્મ ભરતા હશો દોસ્તો આજના વિડીયોમાં સ્પેશિયલી આપણે વાત કરીશું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે અલગ અલગ વિભાગોની જાહેરાત કરવામાં આવી છે અલગ અલગ કેડરોની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે ડિટેલમાં વાત કરીશું એમાં પણ દોસ્તો સ્પેશિયલી જાહેરાત ક્રમાંક નંબર ત્રણ જેનું નામ છે વિભાગીય હિસાબની વર્ગ ત્રણની દોસ્તો આ ભરતી છે આના વિશે આપણે જરૂરી માહિતી મેળવીશું જેવી કે નંબર ઓફ વેકેન્સી કેટલી છે પગાર ધોરણ કેટલો મળશે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી કેટલી છે સેલરી કેટલી મળશે અને સાથે સાથે અભ્યાસક્રમ કેટલો હશે અને એના પછી પરીક્ષા પદ્ધતિ કેટલી હશે આ માહિતી છે જે મેં તમને કીધી એના વિશે સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું તો પ્લીઝ દોસ્તો વિડિયો અંત સુધી જોજો અને સાથે સાથે બીજા મિત્રો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો વિડીયો આગળ વાત કરીએ એના પહેલાં તમામ મિત્રોથી ફરીવાર એક જ વિનંતી કરું છું કે ટેલિગ્રામ ચેનલમાં જો જોડાવાનું બાકી હોય તો ફ્રીમાં આજે જ જોડાઈ જજો લિંક તમને વિડીયોની નીચે મળશે જે બિલકુલ ફ્રી છે આગળ વાત કરીશું દોસ્તો આ જે ભરતી છે તેના વિશે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી આવી છે તેમાંની એક ભરતી છે જેનો જાહેરાત ક્રમાંક નંબર બે હજાર બાવીસની આ ત્રીજા નંબરની જાહેરાત છે એનું નામ છે વિભાગીય હિસાબની સ્વર્ગ ત્રણ તો આ ભરતીને લગતી વિગતવાર સૂચનાઓ આજની વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું સૌથી પહેલાં તો દોસ્તો વાત કરીએ કે આ જે ભરતી છે તેના ફોર્મ ભરાવાના અગિયાર જાન્યુઆરી બે હજાર બાવીસથી બપોરના એક વાગ્યાથી ઓલરેડી શરૂ થઈ ગયા છે હવે દોસ્તો છેલ્લી તારીખો છે છેલ્લી તારીખ રહેશે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસ એના પછી તમે મિત્રો જે ફોર્મ છે તે નહીં ભરી શકો આ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજા સુધી પણ આ માહિતી પહોંચાડવાની છે જેથી કરીને જે પણ કન્ફ્યુઝન હોય એ બધી જ દૂર થઈ જાય અને હા દોસ્તો એક વાતનું ધ્યાન રાખજો તમે સૌ મિત્રો છેલ્લી તારીખના રોજ ફોર્મ ના ભરતા એના પહેલાં જ ફોર્મ ભરી દેજો કેમ કે છેલ્લી તારીખે રસ વધારાના હોવાના લીધે જે સર્વર છે તે ડાઉન થાય છે અને તમે ફોર્મ નથી ભરી શકતા અને રહી જાવ છો હવે દોસ્તો આ જે ભરતી છે

ચૌદ જગ્યાઓમાંથી દોસ્તો વાત કરીએ કઈ કેટેગરી માટે કેટલી કેટલી જગ્યાઓ છે તો સૌથી પહેલાં પુરુષો માટે વાત કરીશું પુરુષો માટે ચૌદ જગ્યાઓમાંથી ચૌદે ચૌદ જગ્યા પુરુષો માટે જ છે મહિલાઓ માટે એક પણ જગ્યા નથી અને એ પણ દોસ્તો વાત કરીશું કે ફક્ત જનરલ કેટેગરી એટલે કે સામાન્ય કેટેગરી માટે બધી જ જગ્યાઓ છે અન્ય કેટેગરી માટે એક પણ જગ્યા નથી આગળ વાત કરીશું દોસ્તો માજી સૈનિક અને શારીરિક અશક્ત કેટેગરીના ઉમેદવારો માટે તો દોસ્તો આ બંને કેટેગરી માટે પણ એક પણ વેકેન્સી નથી આગળ વાત કરીશું મહિલાઓ માટે તો મહિલાઓ માટે પણ એક પર કેટેગરી માટે એક પણ વેકેન્સી નથી તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજા સુધી પણ ખાસ પહોંચાડવાનું છે જેથી કરીને કોઈની ફી ના જતી રહે દોસ્તો આગળ વાત કરીશું જો તમે સ્પોર્ટ્સમાં સારા હોવ અને દોસ્તો સ્પોર્ટ્સ ક્ષેત્રે તમે ખ્યાતિ મેળવેલી હો તમારા સારા માર્ક્સ આવેલા હોય તો દોસ્તો તમે આ જે ફોર્મ ભરો ત્યારે સ્પોર્ટ્સ છે એના અંદર ટીક કરજો જેથી કરીને તમને સ્પોર્ટ્સના અલગ વધારાના ગુણ મળે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે હવે દોસ્તો ડિટેલમાં વાત કરીએ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની દોસ્તો આગળ વાત કરીશું એના પહેલાં તમને કહી દઉં કે અહીંયા સુધી જો ખબર પડી ગઈ હોય તો સારી વાત છે નહીં તો દોસ્તો ફરી એ વિડીયો જોઈ લેજો આગળ વાત કરીશું દોસ્તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની ડિવિઝનલ અકાઉન્ટન્ટ વર્ગ ત્રણ દોસ્તો આ જે ભરતી છે તેનો જાહેરાત ક્રમાંક મેં તમને કીધું છે ત્રણ છે અને દોસ્તો આજે જાહેરાત છે તેની વયમર્યાદા આડત્રીસ વર્ષ સુધીની રહેશે એટલે કે આડત્રીસ વર્ષની વધારે એજના જે ઉમેદવારો છે તે ફોર્મ નહીં ભરી શકે અને ફોર્મ તમે ઓઝસની ઓફિશિયલ વેબસાઇટ પર ભરી શકો છો લાયકાતની વાત કરીએ તો એટલીસ્ટ ડિગ્રી કરેલી હોવી જોઈએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અથવા માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા માસ્ટર ઓફ કોમર્સ એટલે કે એમકોમ કોમ કરેલું હોવું જોઈએ અથવા માસ્ટર ઓફ સાયન્સ ઇન મેથેમેટિક્સ જેના અંદર દોસ્તો સ્ટેટિસ માસ્ટર ઓફ આર્ટસ ઇન સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિક્સને લગતી દોસ્તો શૈક્ષણિક લાયકાત છે તમે મેળવેલી હોવી જોઈએ તો જ આ ભરતી માટે તમે એલિજી છો અને ફોર્મ ભરી શકો છો આશા રાખું છું કે દોસ્તો અહીંયા સુધી તમને બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે હવે આવ્યું દોસ્તો સેકન્ડ ક્લાસ ડિગ્રી મેળવેલી હશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં જે ઉમેદવારો સેકન્ડ ક્લાસ ડિગ્રી મેળવેલી હશે બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશનના અંદર અથવા બેચલર ઓફ કોમર્સના અંદર એટલે કે બી કોમના અંદર અથવા બેચલર ઓફ સાયન્સના અંદર મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક બેચલર ઓફ આર્ટસના અંદર તો પણ દોસ્તો તમે એલિજિબલ છો એપ્લાય કરી શકો છો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા લખતા બોલતા વાંચતા આવડતી હોવી જોઈએ ના નાનું સંસ્થાનું પ્રમાણપત્ર પણ તમારે જોડવાનું રહેશે અને છેલ્લી તારીખ દોસ્તો છેલ્લી તારીખ છે શૈક્ષણિક લાયકાત લાયકાતને વયમર્યાદાને લગતી તો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસ છેલ્લી તારીખ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે પરંતુ દોસ્તો એના વિશે આપણે વાત નહીં કરીએ કેમ કે આ જે ભરતી છે તેમાં અન્ય કેટેગરી માટે રિઝર્વ કેટેગરી માટે એક પણ વેકેન્સી નથી બરાબર દોસ્તો ચલો આગળ વાત કરીશું એના પછી કોમ્પ્યુટરની જાણકારી મેં તમને કીધું એ પ્રમાણે હોવી જોઈએ ને તમારે એ પ્રમાણે જે સર્ટિફિકેટ છે એ પણ આપવાના છે સેલરીની વાત કરી આડત્રીસ હજાર નેવું રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ મળશે અરજી કરવાની રીત અને ફી ભરવાની રીત તો અરજી કરવા માટે તમારે ઓજસ પર જવાનું છે ફી ભરવા માટે એસબીઆઈ ઈપીએથી ભરી શકો છો ચલણ ડાઉનલોડ કરીને પણ દોસ્તો તમે ચલણ ભરી શકો છો બરાબર છે ચલો દોસ્તો આગળ વાત કરીશું કે જે એપ્લિકેશન નંબર છે એ જનરેટ થાય દોસ્તો એ તમારે સાચવીને રાખવાનો રહેશે તો દોસ્તો હવે સ્પેશિયલી આપણે વાત કરવાના છીએ સિલેબસ વિશે જે પણ ઉમેદવારોને ડાઉટ હોય એ તમારો ડાઉટ છે દૂર થઈ જશે આજની વિડીયોમાં સિલેબસ વિશે આજની વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું તો પ્લીઝ વિડિયો અંત સુધી જોજો તમને બધી જ ડિટેલમાં ખબર પડી ગઈ હશે આગળ વાત કરીશું સૌથી પહેલાં જગ્યાનું નામ છે વિભાગીય હિસાબની સ્વર્ગ ત્રણની આ ભરતી છે ક્લાસ થ્રી લેવલની ઇંગ્લિશમાં નામ છે ડિવિઝનલ એકાઉન્ટન્ટ દોસ્તો આ જે ભરતી છે આ જે ભરતી છે પંચાયત વિભાગની એના અંદર ટોટલ એકસો પચાસ માર્ક્સનું પેપર હશે દોસ્તો આ જે ભરતી છે તેમાં એકસો પચાસ માર્ક્સનું પેપર હશે એમાંથી તમને નેવું મિનિટ આપવામાં આવશે પરીક્ષા માટેની સાથે સાથે દોસ્તો તમે જોઈ શકો છો દોઢસો ક્વેશ્ચન હશે ઓબ્જેક્ટિવ ટાઈપના એમસીક્યુ ટાઈપના એ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે વાત કરીએ કે કઈ રીતની પરીક્ષા પદ્ધતિ હશે કયું કયું સિલેબસ હશે શું શું પૂછાશે એના વિશે વાત કરી તો સૌથી પહેલા દોસ્તો સમજી લો ચાર વિભાગમાં પરીક્ષા લેવાશે વિભાગમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ક્વેશ્ચન માર્કસ હશે જે લેવાશે ગુજરાતી ભાષામાં એના પછી દોસ્તો ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર બીજા વિભાગમાં એક પૂછાશે વીસ ક્વેશ્ચન વીસ માર્ક્સનું એ પણ ગુજરાતી ભાષામાં ત્રીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરને લગતું દોસ્તો એ પૂછાશે ઇંગ્લિશ લેંગ્વેજમાં એ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે વીસ ક્વેશ્ચન વીસ માર્ક્સ હશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી દોસ્તો આગળ વાત કરીએ તો ડિવિઝનલ એકાઉન્ટન્ટ શૈક્ષણિક લાયકાતને લગતું ટેકનિકલ નોલેજને લગતું પૂછાશે પંચોતેર ક્વેશ્ચન સૌથી વધારે છે 50% માર્ક્સ આમાંથી હશે 75 ક્વેશ્ચન 75 માર્ક્સ અને પૂછાશે 75 માર્ક્સનું ગુજરાતી ભાષામાં તો એ આ એક સારી વાત છે બરાબર છે દોસ્તો ટોટલ દોઢસો ક્વેશ્ચન દોઢસો માર્ક્સ અને નેવું મિનિટ એટલે કે દોઢ કલાક આપવામાં આવશે એના પછી દોસ્તો વાત કરી કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં શું પૂછાશે કયા કયા ટોપિક હોય છે તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતું પૂછાતું હોય છે એના પછી હિસ્ટ્રી પૂછાશે કલ્ચર હેરિટેજ અને ઇન્ડિયા અને ગુજરાતને લગતું જીઓગ્રાફી એટલે કે ભૂગોળને લગતું સ્પોર્ટ્સ એટલે કે રમતગમતને લગતું બંધારને લગતું પંચાયતી રાજ સ્ટેટ લેવલની અને સેન્ટ્રલ લેવલની જે યોજનાઓ હોય છે દોસ્તો ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગને લગતું જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતું કરંટ અફેરને લગતું દોસ્તો આટલું આટલું આના અંદર હોય છે જે તમામ ઉમેદવારો એટલે કે તૈયારી કરતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે હવે દોસ્તો આગળ વાત કરીશું પરીક્ષા પદ્ધતિ વિશે તો પ્રત્યેક સાચા જવાબદીઠ મળશે તમને એક માર્ક્સ અને પ્રત્યેક ખોટા જવાબદીઠ મળશે પોઈન્ટ તેત્રીસ પ્રત્યેક ખાલી છોડેલા જવાબદીઠ પોઈન્ટ તેત્રીસ કપાઈ જશે અને એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલા હશે તો પણ પોઈન્ટ તેત્રીસ માર્ક્સ છે દોસ્તો એક કપાઈ જશે જો તમને આન્સર ના આવડતો હોય તો તમારે નોટ એટેમ્પટેડ ઓપ્શન ઇ છે તે ટીક કરવાનું છે જેથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય વિડીયો ગમી હોય તો લાઇક કરજો દરેક બીજા મિત્રો સુધી ખાસ પહોંચાડજો ફરીથી મળીશું દોસ્તો નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ